ધોરણ 11 વિષય બાયોલોજી. હવે આપણે ચેતાકોષ ની રચના વિશે જોઈશું. આજે ગયા લેક્ચરમાં આપણે મનુષ્યનું ચેતાતંત્ર વિશે જોયું હતું, જેમાં બે ભાગમાં વિભાજિત હતું, મધ્યસ્થ અને પેરિફેરલ એટલે કે પરિવર્તી ચેતાતંત્ર. તેના વિશે આપણે જોયું હતું, જેમાં મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે પરિવર્તી ચેતાતંત્રની અંદર આપણે મગજ અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ કરવામાં આવે છે. પરિવર્તી ચેતાતંત્ર આગળ જતા દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં વિભાજિત થતું હતું, અને સ્વયંવર્તી ચેતાતંત્ર આગળ જતા અનુગમી અને પરાનુગમી ચેતાતંત્રમાં વિભાજિત થતું હતું. હવે ચેતાતંત્ર જે હોય છે મનુષ્યનું ચેતાકોષનું બનેલું હોય છે, તો એ ચેતાકોષની રચના કેવી હોય છે તેના વિશે આપણે આજે જોઈશું. તો ચેતાકોષ જે છે એ મુખ્યત્વે ત્રણ ભાગનો બનેલો હોય છે, જેને કોષકાય, શિખાતંતુ અને ચેતાશ. Thank you.
ચેતાકોષની રચના જે મનુષ્યની અંદર જોવા મળે છે, દરેક જણે આ આકૃતિ જે છે એ વ્યવસ્થિત નામ નિર્દેશન વાળી દોરવાની રહેશે. હવે આપણે તેની વાત કરીએ. સૌપ્રથમ આપણે જોયું ચેતાકોષ મુખ્ય ત્રણ ભાગનો બનેલો છે, કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. તો સૌપ્રથમ કોષકાયની વાત કરીએ આપણે, તો જે કોષકાય જે હોય છે તે નિઝલની કર્ણિકા, એટલે આ જે વાદળી કલરનું તમને દેખાઈ રહ્યું છે એને નિઝલની કર્ણિકા કહેવામાં આવે છે. તો નિઝલની કર્ણિકાઓ તરીકે ઓળખાતી કર્ણિકામય જે રચના હોય છે અને જે કોષ રસ ધરાવે છે તેનું બનેલું હોય છે. હવે કોષકાયની બહાર તમે જોઈ શકો છો કે આ જે પ્રવર્ધો દેખાય છે તમને કોષકાયની બહાર નીકળે છે અને નિઝલની કણિકાઓ પણ આ ધરાવે છે. તો આ જે પ્રવર્ધો જેવી રચના જે જોવા મળે છે તેને આપણે શિખાતંતુ કહીશું. હવે આ શિખાતંતુ શું કરે છે? તો શિખાતંતુ જે ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે તેને કોષકાય તરફ મોકલે છે, એટલે કે આ વચ્ચેની જે મેઇન ભાગ છે એને આપણે કોષકાય તરીકે ઓળખીશું, જે શું ધરાવે છે, કોષ કેન્દ્ર ધરાવે છે. લાંબુ જે રચના દેખાય છે જેને આપણે ચેતાક્ષ તરીકે ઓળખીશું. જે કોષકાય થી અહીંયા સુધી ફેલાયેલું છે જેને આપણે ચેતાક્ષ તરીકે ઓળખીશું. ચેતાક્ષની આસપાસ જે આવરણ આવેલું જે હોય છે, જે કોષો તમને દેખાય છે જેને આપણે સ્વર્ણો કોષ તરીકે ઓળખીશું. હવે ચેતાક્ષની આજુબાજુ મજ્જાનું આવરણ આવેલું હોય છે જેને આપણે મજ્જા આવરણ કહીશું, મજ્જાથી આવરિત હોય છે. અને બે સ્વાંડા કોષ વચ્ચે થોડી જગ્યા આવેલી હોય છે જેને આપણે રેન્વી અગ્નિકાંડ તરીકે ઓળખીશું. બે સ્વાનો જે કોષ હોય છે તેમાં વચ્ચે જગ્યા હોય છે જેને રેન્વી અગ્નિકાંડ કહીશું. હવે આ ચેતાક્ષ જે છે આગળ જતા શાખિત થાય છે, એટલે કે વિભાજિત થાય છે અને દૂરસ્થ છેડો જે ચેતાક્ષનો હોય છે શાખિત જોવા મળે છે જેને, અને બલ્બ જેવી રચના તેના એન્ડમાં જોવા મળે છે અંતિમ અવસ્થાએ, તો એને આપણે ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખીશું. મનુષ્યની અંદર જોવા મળે છે, દરેક જણે આકૃતિ દોરવાની છે તો દોરી લેજો. ચલો હવે આપણે દરેકની રચના અને કાર્ય વિશે જોઈએ.
શિખાતંતુઓ ને આપણે જોયું તો શિખાતંતુ જે છે ઉર્મી વેગનું વહન કોષકાય તરફ કરે છે. હવે ચેતાક્ષ જે છે તે લાંબો જે છે અને દૂરસ્થ છેડો એનો શાખિત હોય છે જે શું ધરાવે છે ચેતોપાગમીય ગાંઠ. હવે આ જે ગાંઠ જે તમને દેખાઈ રહી છે ચેતોપાગમીય ગાંઠ એ ન્યુરોટ્રાન્સમીટર નામનું રસાયણ જે છે તે ધરાવે છે અને જે રસાયણ ધરાવે છે એને કહેવામાં આવે છે ચેતોપાગમીય કુટિકા. હવે આ જે ચેતાક્ષ જે છે તે ઉર્મી વેગનું વહન કેવી રીતે કરે છે તો કોષકાયથી ચેતોપાગમ તરફ કરે છે. હવે ચેતોપાગમ શું છે તો બે ચેતાકોષ વચ્ચે અવકાશ હોય છે જેને શું કહેવામાં આવે છે ચેતોપાગમ. એટલે કે જ્યાં બે ચેતાકોષ જોડાતા હોય તો વચ્ચે થોડો ગેપ હોય છે અવકાશ હોય છે જેને ચેતોપાગમ કહેવામાં આવે છે અને ત્યાં આગળ ઉર્મી વેગનું વહન જે છે ચેતાક્ષ દ્વારા થતું હોય છે. હવે ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે ચેતાકોષના જે હોય છે ત્રણ પ્રકાર પડે છે. પહેલો જે પ્રકાર જે છે તેને કહેવામાં આવે છે બહુધ્રુવીય. બીજો પ્રકાર એનો કહીશું દ્વિધ્રુવીય અને એક ધ્રુવીય. હવે બહુધ્રુવીય કોને કહીશું બહુધ્રુવીય ચેતાકોષ એટલે શું તો બહુધ્રુવીય ચેતાકોષ એટલે કે જેમાં એક ચેતાક્ષ આવેલું હોય અને બે અથવા તો બે થી વધારે શિખાતંતુ આવેલા હોય.
દ્વિધ્રુવીય ચેતાકોષ કોને કહેવામાં આવે છે? તો દ્વિધ્રુવીયમાં એક ચેતાક્ષ આવેલું હોય અને એક શિખાતંતુ યુક્ત આવેલું હોય, એક ચેતાક્ષ અને એક શિખાતંતુ. અને એક ધ્રુવીય ચેતાકોષ એટલે કે જે કોષકાય એક ચેતાક્ષ ધરાવે, ખાલી એક ચેતાક્ષ ધરાવે કોષકાય જે એક ચેતાક્ષ ધરાવે જેને કહેવામાં આવે છે એક ધ્રુવીય કહેવામાં આવે છે. હવે તેનું આપણે સ્થાન જોઈએ કે આ પ્રકારના ચેતાકોષ જે છે કઈ જગ્યાએ જોવા મળે છે. તો સ્થાનમાં બહુધ્રુવીય આપણે ચેતાકોષની વાત કરીએ તો બહુધ્રુવીય ચેતાકોષ જે છે મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે છે. દ્વિધ્રુવીય જે ચેતાકોષ જે છે તે નેત્રપટલમાં એટલે કે આંખનું જે નેત્રપટલ હોય ત્યાં જોવા મળે છે. અને જ્યારે એક ધ્રુવીય ચેતાકોષ જે છે તે ગર્ભીય અવસ્થામાં મળે છે જોવા. તો આવી રીતે સ્થાનમાં આપણે વાત કરીએ તો બહુધ્રુવીય ચેતાકોષનું સ્થાન તમને કોઈ પૂછે તો ક્યાં આગળ જોવા મળે? મસ્તિષ્ક બાહ્યકમાં, દ્વિધ્રુવીય જે છે આંખના નેત્રપટલમાં અને એક ધ્રુવીય જે છે તે ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. હવે આ હતા ચેતાકોષના પ્રકાર હતા જે શિખાતંતુ અને ચેતાક્ષના આધારે હતા. હવે આવે છે ચેતાક્ષના પ્રકાર આવે છે. ચેતાક્ષ એટલે કે આ તો જે લાંબો જે દૂરસ્થ છેડો જે વિભાજિત થાય છે એને આપણે કહીશું ચેતાક્ષ. તો ચેતાક્ષના કેટલા પ્રકાર પડે છે? તો તેના બે પ્રકાર છે, મજ્જિત અને અમજ્જિત. મજ્જિત જે ચેતાક્ષ હોય છે તે શ્વાનના કોષોથી આવૃત હોય છે. જે ચેતાક્ષની ફરતે મજ્જાનું આવરણ બનાવે છે જેને કહેવામાં આવે છે શ્વાનનો કોષ કહેવામાં આવે છે. અમજ્જિત કોને કહીશું? તો જે શ્વાનનો કોષ દ્વારા આવરી અમજ્જિત ચેતાતંતુ જે હોય છે તે શ્વાનના કોષોથી તો આવૃત હોય છે પરંતુ તેમાં મજ્જાનું આવરણ બનાવતા હોતા નથી. તો અહીંયા તમારે મજ્જા આવરણ અને ચેતાક્ષ અને મજ્જા આવરણ અને ત્યારબાદ સ્વાનુકોષ એવી રીતે દર્શાવવાનું. એટલે આ જે છે એ મજ્જિત ચેતાકોષ કહેવામાં આવે જેમાં મજ્જા આવરણ પણ આવેલું છે અને સ્વાનુકોષ પણ આવેલો છે. અમજ્જિત ચેતાક્ષમાં શું હોય છે કે અમજ્જિત ચેતાક્ષમાં
આ મજા આગળ હોતું નથી, પરંતુ તેમાં સાનુભૂ જોવા મળે છે. હવે મજ્જિત ચેતાતંતુ જે છે કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? તો મજ્જિત ચેતાતંતુ આપણને કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતામાં જોવા મળે છે. અને અમજ્જિત જે છે ચેતા એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે. હવે અહીંયા તમને રેન્વિયરની ગાંઠ દર્શાવેલું છે. તો રેન્વિયરની ગાંઠ કોને કહેવામાં આવે છે? તો બે જે મજ્જા આવરણ હોય છે તેની વચ્ચેનો અવકાશ, બે ક્રમિક મજ્જા આવરણ વચ્ચે જે અવકાશ હોય છે તેને રેન્વિયરની ગાંઠ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ પ્રકારનું મજ્જા આવરણ આવેલું હોતું નથી. તો બે ક્રમિક જે મજ્જા આવરણ વચ્ચે જે અવકાશ હોય છે તેને શું કહેવામાં આવે છે? રેન્વિયરની ગાંઠ કહેવામાં આવે છે. તો આવી રીતે ચેતાકોષની જે રચના અને એનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તમને પૂછે છે કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વિશે નોંધ લખો. તો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એ શું છે? ચેતાકોષ. અને ચેતાકોષની રચનામાં તમારે આ બધું લખવાનું રહેશે કે તે મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કોષકાય, શિખાતંતુ, ચેતાક્ષ, બધાના ભાગ વિશે લખવાનું રહેશે અને તેમાં કાર્ય જે હોય છે તે લખવાના રહેશે. અને ચેતાકોષના પ્રકાર જણાવો. તો એમાં બહુધ્રુવીય, દ્વિધ્રુવીય અને એકધ્રુવીય ચેતાકોષનો સમાવેશ કરવાનો. અને ચેતાક્ષના પ્રકાર બે, અમજ્જિત અને અમજ્જિત. મજ્જિત જે ક્યાં આગળ જોવા મળે અને અમજ્જિત ક્યાં જોવા મળે તેના સ્થાન યાદ રાખવાના. અને મજ્જિત ચેતાક્ષ જે છે એ મજ્જા આવરણ ધરાવે, અમજ્જિતમાં મજ્જા આવરણ હોતું નથી, પરંતુ જે બંનેમાં સાનુકૂળ જે છે એ જોવા મળે છે.